સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ કૃપાલ દેવે વચનામૃત 128માં લખ્યું કે પ્રથમ સંવત્સરી અને એ દિવસ પર્યંત સંબંધીમાં કોઈ પણ પ્રકારે તમારો અવિનય, આશાતના, અસમાધિ મારા મન વચન કાયના કોઈ પણ યોગદાવસ્થાએથી થઈ હોય તેને માટે પુનઃ પુનઃ ક્ષમાઉં છું. તો પછી ધર્મની વાતો કરતાં બીજાનું દિલ દુભાય તો શું કરવું તે અંગે તમારો પ્રશ્ન છે. મૂળમાં તો સત્સંગ શું એ સૌથી પહેલાં નક્કી કરવા જેવું છે. જેઓને પરમકૃપાદેવ પ્રત્યે, પરમકૃપાદેવના વચન પ્રત્યે પ્રેમ હોય તેઓ સાથે જ ધર્મ સંબંધે ઉઠક બેઠક રાખવી. ઘણું કરી મત મતાંતરવાળા સાથે પરમાર્થે મેળાપ રાખવો નહીં એમ પૂજ્ય પ્રભુસિંહજી અને પૂજ્ય બ્રહ્મચારીજી બોધમાં જણાવતા. જ્યાં ત્યાં જોવું પરબણી ભૂલી બોલ ભૂલ ઉપર આવ્યા અને મંત્રે મંત્રીઓ સ્મરણ કરતો કાળ કાઢું આવ્યા. વળી કોઈને ઉપદેશ આપવાની વાત નથી, પોતાની શ્રદ્ધા પાકી કરવાની છે. સ્વાધ્યાય સ્વાધ્યાય નહીં દે તો ઉપદેશ કુ પ્રથમ લેહી ઉપદેશ જ્ઞાનીના ઘરની આ અપૂર્વ વાત છે. સત્સંગ વાચન સ્વાધ્યાયમાં શું કરવું તે પરમપ્રભુદેવ બોધ્યું છે કે તે આશ્રયનો વિયોગ હોય ત્યારે માત્ર આશ્રય ભાવના નિત્ય કર્તવ્ય છે. વચનામૃત 670માં બતાવ્યું કે ઉદયને યોગે તથારૂપ આત્મજ્ઞાન થયા પ્રથમ ઉપદેશ કાર્ય કરવું પડતું હોય તો વિચારવાન મુમુક્ષુ પરમાત્મા માર્ગને અનુસરવાને હેતુભૂત એવા સત્પુરુષની ભક્તિ, સત્પુરુષના ગુણગ્રામ અને સત્પુરુષ પ્રત્યે પ્રમોદ ભાવના અને સત્પુરુષ પ્રત્યે અવિરોધ ભાવના લોકોને ઉપદેશે છે. જે પ્રકારે મત મતાંતરનો અભિનિવેશ ટળે અને સત્પુરુષના વચન ગ્રહણ કરવાની આત્મવૃત્તિ થાય તેમ કરે છે. સર્વ કાર્યમાં કર્તવ્ય માત્ર આત્માર્થ છે એ સંભાવના નિત્ય મુમુક્ષુ જીવે કરવી યોગ્ય છે. વળી મુનિને અંગે, સાધુને અંગે પણ બોધ છે કે યથાર્થ જ્ઞાન ઉત્પન્ન થયા પ્રથમ જે જીવોને ઉપદેશક પણ વર્તું હોય તે જીવે જે પ્રકારે વૈરાગ્ય, ઉપશમ અને ભક્તિનો લક્ષ્ય થાય તે પ્રકારે પ્રસંગ પ્રાપ્ત જીવોને ઉપદેશ આપવો ઘટે અને જે પ્રકારે તેઓને નાના પ્રકારના અસદ આગ્રહનો તથા કેવળ વેશ વ્યવહાર આદિકનો અભિનિવેશ ઘટે તે પ્રકારે ઉપદેશ પરિણામી થાય તેમ આત્માર્થ વિચારી કેવું ઘટે. ક્રમે કરીને તે જીવો યથાર્થ માર્ગની સન્મુખ થાય એવો યથાશક્તિ ઉપદેશ કર્તવ્ય છે. ઉપદેશ છે એમ બોધ્યું છે કે વર્ધમાન આદિ જ્ઞાની પુરુષો અનિંદ્રાપણે 12.5 વર્ષ સુધી રહ્યા, સર્વતા અસંગપણું જ શ્રેયસ્કર દીઠું, એક શબ્દનો ઉચ્ચાર કરવાનું પણ યથાર્થ દીઠું નહીં. સાવ નિરાવરણ, વિજોગી, વિભોગી અને નિર્ભય જ્ઞાન થયા પછી ઉપદેશ કાર્ય કર્યું. માટે આને આમ કહીશું તો ઠીક અથવા આને આમ નહીં કહેવાય તો ખોટું એ વગેરે વિકલ્પો સાધુમુનિઓએ પણ ન કરવા એમ અહીં બોધ્યું છે. તો મુમુક્ષુએ તો આ અંગે કેટકેટલું સાવધાન રહેવું એ સહજ સમજાય એવું છે. માત્ર પરમ કૃપાલદેવના સત્પુરુષોના ગુણગ્રામ કરવાના છે. વચનામૃત 620માં લખ્યું, જન્મથી જેને મતિ, શ્રુત અને અવધિય ત્રણ જ્ઞાન હતા અને આત્મ ઉપયોગી એવી વૈરાગ્ય દશા હતી, અલ્પકાળમાં ભોગ કર્મ ક્ષીણ કરી સંયમને ગ્રહણ કરતા મનઃપ્રેમ નામનું જ્ઞાન પામ્યા એવા શ્રીમદ મહાવીર સ્વામી, તે છતાં પણ 12 વર્ષ અને 6.5 માસ સુધી મૌનપણે વિચર્યા. આ પ્રકારનું તેમનું પ્રવર્તન તે ઉપદેશ માર્ગ પ્રવર્તાવતા કોઈ પણ જીવને અત્યંતપણે વિચારી પ્રવર્તવા યોગ્ય છે એવી અખંડ શિક્ષા પ્રતિબોધે છે. અને ગૃહસ્થ દશામાં હોય તેણે શું કરવું તે અંગે બોધ છે. વચનામૃત 5:68માં બોલ કે જે બાહ્ય મિત્રો ભૌગોલિક વાતો અને પરવસ્તુનો સંગ કરાવે તેઓને ત્વેરાથી તજાય તો તજો અને કદાચિત તજાય એમ ન હોય તો અભ્યંતર લુપ્ત અને આસક્ત થશો નહીં. તેઓને પણ જાણતા હો તેવાનો બોધ આપો, જો તેઓને રૂચે તો, નહીં તો મૌન સેવી દૂર ખસી જવું. વચનામૃત 103માં બોધ્યું, કુટુંબરૂપી કાજળની કોટડીના વાસથી સંસાર વધે છે, ગમે તેટલી તેની સુધારણા કરશો તો પણ એકાંતથી જેટલો સંસાર ક્ષય થવાનો છે તેનો સોમો હિસ્સો પણ તે કાજળગૃહમાં રહેવાથી થવાનો નથી. કશાયનું તે નિમિત્ત છે, મોહને રહેવાનો અનાદિકાળનો પર્વત છે. પ્રત્યેક અંતર્ગુફામાં તે જાજલ્યમાન છે. સુધારણા કરતા વખતે શ્રાદ્ધોત્પત્તિ થવી સંભવે માટે ત્યાં અલ્પભાષી થવું, અલ્પ હાસી થવું, અલ્પ પરિચય થવું, અલ્પ આવકારી થવું, અલ્પ ભાવના દર્શાવી, અલ્પ સહચારી થવું, અલ્પ ગુરુ થવું, પરિણામ વિચારવું એ શ્રેયસ્કર છે.
ઘરના સભ્યો કે સગા સ્નેહી સ્વજન જો ધર્મની રૂચિ હોય તો કૃપાલદેવના વચનો વાંચવા વિચારવા, નહીં તો તારી હાક ત્રુણી જો કોઈ ન આવે તો તું એકલો જાને રે ઘરમાં પણ એ જ. વચનામૃત 947માં કૃપાલદેવ બોધ્યું છે કે વર્તમાન દુષ્મકાળ વર્તે છે, મનુષ્યના મન પણ દુષ્મ જ જોવામાં આવે છે. ઘણું કરીને પરમાર્થથી શુષ્ક અંતકરણવાળા પરમાર્થનો દેખાવ કરી સ્વેચ્છાએ વર્તે છે. એવા વખતમાં કેનો સંગ કરવો, કેની સાથે કેટલું કામ પાડવું, કેની સાથે કેટલું બોલવું, કેની સાથે પોતાના કેટલા કાર્યોનું સ્વરૂપ વિદિત કરી શકાય એ બધું લક્ષ્યમાં રાખવાનો વખત છે. નહીં તો સદવૃત્તિવાન જીવને એ બધા કારણો હાનિકર્તા થાય છે. સમાજમાં, જ્ઞાતિમાં, કુટુંબમાં, સગા સ્નેહી સંબંધમાં પણ ડરતા ડરતા વર્તવાનું છે. વચનામૃત 397માં બોલ્યું છે કે જેને દર્શન મોહની ઉદયપણે બળવાનપણે વર્તે છે એવા જીવને માત્ર સત્પુરુષ આદિકની અવજ્ઞા બોલવાનો પ્રસંગ આપણાથી પ્રાપ્ત ન થાય એટલો ઉપયોગ રાખી વર્તવું એ તેનું અને ઉપયોગ રાખનાર એ બંનેના કલ્યાણનું કારણ છે. જ્ઞાની પુરુષની અવજ્ઞા બોલવી તથા તેવા પ્રકારના પ્રસંગમાં ઉજમળ થવું એ જીવનું અનંત સંસાર વધવાનું કારણ છે એમ તીર્થંકર કહે છે. પરમ પદે ઉપદેશ છે, એમ ઉપદેશ્યું છે કે જગતની વાત જાણવી તેને શાસ્ત્રમાં મુક્તિ કઈ નથી, પણ નિરાવરણ થાય ત્યારે જ મોક્ષ થાય. કહે છે, અમારો ઉપદેશ તો જેને તરત જ કરવા ઉપર વિચાર હોય તેને જ કરવો. આ કાળમાં ઘણા જીવ વિરાધક હોય છે અને નહીં જેવો જ સંસ્કાર હોય છે. વળી જે મહત્પુરુષનું ગમે તેવું આચરણ પણ બંધન યોગ્ય જ છે, એવો મહાત્મા પ્રાપ્ત થયે નિસંદેહપણે ન જ વર્તી શકાય તેમ તે વર્તતો હોય તો મુમુક્ષે કેવી દ્રષ્ટિ રાખવી એ વાર્તા સમજવા જેવી છે. લેખિતનમાં લખ્યું, અપ્રગટ સત. ગૃહોત્વેશમાં જ્ઞાનીને ઓળખવા એ વિરલાનું કામ છે. સત્પુરુષની ઓળખાણ સહેલી હોત તો જગત આખું ખલી થઈ ગયું હોત, બધા ક્યારના મોક્ષે સીધા આવ્યો હોત. પણ વચનામૃત 273માં કહ્યા મુજબ કળિયુગમાં અપાર કષ્ટ કરીને સત્પુરુષનું ઓળખાણ પડે છે, છતાં વળી કંચન અને કાંતાનો મોહ તેમાં પરમ પ્રેમ આવવા ન દે તેમ છે. ઓળખાણ પડે અડકપણે ન રહી શકે એવી જીવની વૃત્તિ છે. જોકે પોતે તો આત્મ સ્વરૂપ જ છે અને તે આ પત્રમાં લેખિતનમાં લખ્યું આત્મ સ્વરૂપે સજાત્મ સ્વરૂપ. 636માં પણ લખે છે કે જીવ નિમિત્તવાસી છે, નિમિત્તે કરીને જેને હર્ષ થાય છે, નિમિત્તે કરીને જેને શોક થાય છે, નિમિત્તે કરીને જેને ઇન્દ્રિયજન્ય વિષય પ્રત્યે આકર્ષણ થાય છે, નિમિત્તે કરીને જેને ઇન્દ્રિયને પ્રતિકૂળ એવા પ્રકારોને વિશે દ્વેષ થાય છે, નિમિત્તે કરી જેને ઉત્કર્ષ આવે છે અને નિમિત્તે કરીને જેને કશાય ઉદ્ભવે છે, એવા જીવને જેટલો બને તેટલો તે નિમિત્તવાસી જીવનો સંગ ત્યાગવો ઘટે છે અને નિત્ય પ્રત્યે સત્સંગ કરવો ઘટે છે. સત્સંગના અયોગે તથા પ્રકારના નિમિત્તે દૂર રહેવું ઘટે છે એમ બોધ્યું છે. ક્ષણે ક્ષણે, પ્રસંગે પ્રસંગે અને નિમિત્તે નિમિત્તે સ્વદશા પ્રત્યે ઉપયોગ દેવો ઘટે છે. બધાને આત્મસિદ્ધિ શાસ્ત્ર કે વચનામૃત આપી દેવાની વાત નથી. આ અમૂલ્ય રત્નો તો ખરા ખપી માટે જ છે. મંત્ર, સજાત્મ સ્વરૂપ, પરમગુરુ કંઈ જેને તેને વગર વિચારે આપી દેવા કહ્યું નથી. પૂજ્ય સૌભાગભાઈએ પરમ કપોલદેવને આત્મસિદ્ધિ કે પૂછેલ કે આપું, જવાબમાં પરમ કપોલદેવ મૌન રહે. ધોરી ભગતને આત્મસિદ્ધિ આપવી કે નહીં તે અંગે એક કરતાં વધુવાર પૂછતા અંબાલાલભાઈને કપોલદેવે પોતે વિચારીને કહીશ એમ જવાબ આપ્યો અને ડુંગરસિંહ ગોસેડાને આત્મસિદ્ધિ ઘેર લઈ જઈ બીજા અવતારો ન જ કરવો એ તાકીદ પૂજ્ય સૌભાગભાઈના દેવલય બાદ પણ યથાવત જારી રાખેલ. અને મુનિ શ્રી દેવકરણજીને આત્મસિદ્ધિ અવગાવવા પહેલાં ઘણી બધી શરત પાળવા નક્કી કરવા જણાવેલ. વચનામૃત 719 જે શરતો આપણને પણ તેટલી જ લાગુ પડે છે. અને ધારસીભાઈને તો પત્ર તો જ લખવો છે જો બીજા બીજા અભિનિવેશ, લોક પ્રતિબંધ, શાસ્ત્ર વગેરે વચમાં અભિનિવેશ રૂપે આડત ન આવે તો. ભાઈશ્રી પોપટલાલ મોહકચંદને આત્મસિદ્ધિ સ્મરણાર્થે યથાવસર આજ્ઞા પ્રાપ્ત થશે એમ વચનામૃત 861માં જણાવેલ છે. મુનિ દેવકરણજીને ભક્તના વેષ દોહરા લખાયા બાદ છેક 7મે વર્ષે પાકા કરવા આજ્ઞા પાઠવેલ. વચનામૃત 747 નરોડા ક્ષેત્રે બધા મુનિઓ પાસેથી પરમ પદે ચિત્રપટ પણ પાછા લઈ લીધેલા. જોકે જ્ઞાનીને દયા તો સર્વજીવ પ્રત્યે છે, પણ વચનામૃત 255માં લખે છે, અમારી દશા મંદજોગને લાભ કરે તેવી નથી. ભલે અનંતાનુમતિનો ઉદય હોય ત્યારે જીવને વિતરાગની વાત પ્રત્યે જુગુપ્સા વર્તે છે,
તેનું નિમિત્ત પોતે ન બનવું એ બોજ છે. જ્ઞાનિકો વિસ્મય નહીં, પર નિંદક સંસાર, ત્યજેને અસ્થિ ચાલને જ ભૂખદ સ્વાન હજાર. તૃષાતુરને પાયાની મહેનત કરવી અને અતૃષાતુરને તૃષા જાગે તેવું પણ કરવું, પણ એમ ન બને એમ હોય તો મૌન સેવું અથવા તેવા સ્થળેથી દૂર નીકળી જવું. વચનામુ 398માં બોલ્યું, જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે હતું તેવા પુરુષનો યોગ આ કાળમાં થાય એવું થયું છે. તથાપિ પરમાર્થ સંબંધી ચિંતા જીવને અત્યંત ક્ષીણ થઈ ગઈ છે, એટલે તે પુરુષનું ઓળખાણ થવું અત્યંત વિકટ છે. અને એ વાત જોઈને પરમ કુવલને ફરી ફરી અનુકંપા ઉત્પન્ન થાય છે. જે કોઈ પણ જીવનું કલ્યાણ વર્તમાનમાં પણ થવું સર્જી જશે તે તો તેમ થશે, અને તે બીજેથી નહીં પણ આમ થકી એમ પણ અત્ર માનીએ છીએ એમ લખ્યું. માટે જો જીવ ખરો ખપી હોય તો જ વાત કરવી. હવે તો શું કરવું? સત્સંગને નામે ગમે તે માથા ન ભરાવા એમ પૂજ્ય બ્રહ્મચર્યજીએ બોધ્યું છે, અને સત્સંગને નામે કુસંગનો વળગાડ ન વળગે એ અંગે ચેતવણી આપી છે. બોધામૃત 3 પત્રાંક 1238 જૂની આવૃત્તિમાં પત્રાંક 1000. પરમ કુવલદેવમાં પરમેશ્વર બુદ્ધિ યથાર્થ ન થઈ હોય ત્યાં સુધી જીવના માથા જ્યાં ત્યાં ભરાઈ જાય છે એમ લખી આ પત્રમાં કડક શબ્દો લખવા પાછળ પરમાર્થ હેતુ છે એમ જણાવ્યું. પરમ કુવલદેવ સિવાય કોઈ ઉદ્ધાર કરે તેમ નથી એવો દ્રઢ નિશ્ચય કરવા આ પત્રમાં ભલામણ કરી છે. તું જ કરુણા સર્વ ઉપરે રે, સરખી છે એ રાજ, પણ અવિરાધક જીવને રે કારણ સફળું થાય. હરિનામ હીરા વેચાય, પણ ખપ વગર ખરી કિંમત નહીં થાય. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.